કે માતા પિતાને શું જોઈએ છે? એક સારું બાળક, શ્રેષ્ઠ બાળક, સંસ્કારી બાળક, અને એ બાળક આપણે જીવનમાં કઈ પણ વસ્તુ જોઈએ ને આપણી ખોજ શું છે? થોડી પાયાથી વાત ચાલુ કરું તો માનવ જીવનની ખોજ હંમેશા સાર્થકતા, યથાર્થતા, સુખ, શાંતિ અને આનંદની રહી છે. આ ખોજ આપણા જીવનને વધારે આરામદાયક બનાવતી બાહ્ય ખોજ પણ હોઈ શકે, અથવા તો જીવનને ખરા અર્થમાં યથાર્થ બનાવતી આંતરિક ખોજ પણ હોઈ શકે. માનવ જીવનના ઉત્ક્રાંતિના ક્ષેત્રોને આપણે જોઈએ તો માનવ પહેલા શિકાર યુગમાં જીવતો હતો. એને પોતાના ખોરાક માટે થઈને અલગ અલગ જગ્યાએ ભાગવું પડતું હતું. ત્યાર પછી ખેતીવાડીનો યુગ શરૂ થયો, માનવ ખોરાક માટે સ્થિર થયો. પછી માનવના શ્રમનું સ્થાન ઉદ્યોગોએ મશીનોએ લીધું, ઉદ્યોગ યુગની શરૂઆત થઈ. પછી ટેકનોલોજીનો યુગ આવ્યો અને અત્યારે આપણે સૌ જે યુગમાં જીવી રહ્યા છીએ તે યુગ છે ચારિત્રનો યુગ, યુનિકનેસનો યુગ, જ્ઞાનનો યુગ. પ્લીઝ સર, આપણે સૌ જ્ઞાન યુગમાં, ચારિત્રના યુગમાં, યુનિકનેસના યુગમાં જીવી રહ્યા છીએ ત્યારે આપણું વિજ્ઞાન બાળકના ક્ષેત્રમાં એટલું આગળ વધ્યું છે કે આપણે શારીરિક ગુણો જેવા ઈચ્છીએ તેવું બાળક મેળવી શકીએ છીએ. પહેલા એવું હતું કે કુદરતી રીતે માતૃત્વ જે માતા પ્રાપ્ત ન કરી શકે તે સ્ત્રી માટે માતૃત્વ એક સપનું બની ગયું હતું, પરંતુ અત્યારે આઈવીએફ અને ટેસ્ટ ટ્યુબ બેબીની પદ્ધતિથી માતા માટે માતૃત્વ મેળવવાનું સપનું પૂરું થઈ શકે છે. જીનેટિક બેંક છે, આપણા ઇન્ડિયામાં હજુ એટલી પ્રચલિત નથી, પરંતુ જીનેટિક બેંક, જીનેટિક ફર્ટિલાઇઝેશન દ્વારા સ્પેસિફિક શારીરિક ગુણોવાળું બાળક તમે મેળવી શકો છો. એ જીન્સ સાથે યુનાઇટ કરીને સ્પેસિફિક શારીરિક ગુણોવાળું બાળક મેળવી શકાય છે. પરંતુ આપણા આ વિજ્ઞાનના આ જમા પાસાની સામે એક ઉધાર પાસું એવું છે કે આપણી આ આધુનિક વિજ્ઞાન પદ્ધતિમાં ઈચ્છિત ગુણો અને સંસ્કારો વાળું બાળક મેળવી શકાય તેવી કોઈ પણ પદ્ધતિ ઉપલબ્ધ નથી. આપણી આધુનિક વિજ્ઞાન પદ્ધતિ આપણા બાળકમાં ઈચ્છિત ગુણો, સંસ્કારો, લાગણીઓ, ભાવનાઓ, સંવેદનાઓનું પ્રત્યારોપણ કરી શકતી નથી. એની સામે આપણા શાસ્ત્રોમાં, આપણા શાસ્ત્રો કે જેને જેના જ્ઞાનને વિશ્વમાં આજ સુધી કોઈ નકારી શક્યું નથી, તેમજ તે જ્ઞાન ખોટું છે એવું કોઈ સાબિત પણ કરી શક્યું નથી, એ શાસ્ત્રમાં એવું ચોખ્ખું લખેલું છે કે માણસ ઈચ્છે તો ઈચ્છિત સંસ્કારો અને ગુણો વાળું બાળક મેળવી શકે છે. ગર્ભ વિજ્ઞાન બાળકમાં ઈચ્છિત ગુણો અને સંસ્કારોને પ્રત્યારોપણ કરતું વિજ્ઞાન એટલે જ ગર્ભ વિજ્ઞાન. ગર્ભ વિજ્ઞાન દ્વારા બાળકના માનસિક, શારીરિક અને આધ્યાત્મિક વિકાસને પ્રેરી શકાય છે. ખૂબ સરળ ઉદાહરણ દ્વારા મારે સમજાવવું છે. ગર્ભાવસ્થા દરમિયાન બાળકનો મહત્તમ વિકાસ થાય છે. હવે હું શારીરિક વિકાસ આપણે સમજીએ તો જ્યારે સ્પર્મ અને ઓવમ એ બંને મળે છે ત્યારે એ ઝાયગોટનું વજન 1 ગ્રામના 1000માં ભાગ્યું, સેકન્ડ જો ખોટી હોતો કરેક્ટ કરજો, 1 ગ્રામના 1000માં ભાગ જેટલું હોય છે. આ બીજ 9 મહિના વિકાસ પામીને બાળક જ્યારે જન્મે ત્યારે 2.5 થી 3 કિલોનું હોય છે. 1 ગ્રામના 1000માં ભાગના વજનનું વિકાસ થઈને 3 કિલોનું બાળક બન્યું. આપણે એને જોઈએ તો બાળકનો લાખો ગણો વિકાસ થયો. આ જ બાળક 3 કિલોનું જન્મ્યું, 1 વર્ષનું બાળક 10 વર્ષ 10 કિલોનું થશે, 3 ગણો વિકાસ થયો. એ બાળક 10 વર્ષે 25 કિલોનું થશે, 9 ગણો વિકાસ થયો. એ જ બાળક 25 વર્ષે 45 થી 50 વર્ષનું થશે, 12 થી 13 ગણો વિકાસ થયો. ગર્ભાવસ્થામાં બાળકનો શારીરિક વિકાસ લાખો ગણો છે, જ્યારે એ જ વિકાસ જન્મ પછી 1 થી 20ના આંકડામાં ગણી શકાય એવો છે. આ શારીરિક વિકાસની વાત થઈ. શાસ્ત્રમાં એવું લખેલું છે ગર્ભશાસ્ત્રમાં કે બાળકના મગજનો 80% વિકાસ એ ગર્ભમાં પૂરો થઈ જાય છે. નેશનલ જિયોગ્રાફી જે વૈજ્ઞાનિક આધારભૂત ચેનલ છે તેમાં ધ લાઈફ ઇન ધ હોમ કરીને એક પ્રોગ્રામ હતો જેમાં ડોક્ટરોએ
साबित कर्यु छे के बाळकना मगजनो 80% विकास गर्भमां पूरो थाय छे। शास्त्रनी आ वातने हवे विज्ञाने समर्थन आप्युं छे। सौथी सुंदर वात तो ए छे के गर्भावस्था दरमियान अर्धजागृत मनो विकास थाय छे। जागृत मनो विकास बाळकना जन्म पछी थाय छे। अर्धजागृत मनो विकास ए गर्भावस्था दरमियान थाय छे। અને આપણે બધા જાણીએ છીએ કે અર્ધજાગ્રત મન છે એ સંસ્કારોનું ઘર છે, સંવેદનાઓનું ઘર છે, લાગણીઓનું ઘર છે। અને એટલા માટે જ અર્ધજાગ્રત મનને કેળવવાનો શ્રેષ્ઠ સમય તે ગર્ભાવસ્થા છે।